હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને ફ્રેન્ડ્સ? આજે આપણે નવા ટોપિક સાથે ફરીથી મળ્યા છે. તો આજના જે ટોપિકમાં તમને ઘણી મજા આવશે. તો રેડી છો ને નવો ટોપિક શીખવા માટે? તો ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો લાસ્ટ ટાઈમ આપણે ઘણી બધી પેટર્નો શીખી ગયા છે, જેમ કે ઊભી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, વમળ લાઈન, ઝિગઝેગ, સર્કલ, ઓવેલ, એવી ઘણી બધી પેટર્નો શીખી ગયા છે. હવે આજે આપણે જે પેટર્ન શીખવા જઈ રહ્યા છીએ તે નવી છે. તો બાળકો, આ પેટર્નની પણ તમારે મલ્ટીપલ્સ ટાઈમ પ્રેક્ટિસ કરવાની રહેશે. આપણે સર્કલ શીખ્યા છે, હવે આજે આપણે આ સર્કલના ચાર ભાગની પ્રેક્ટિસ કરવાની છે. તો પહેલો ભાગ છે આ રીતે, તો એની આ રીતે સતત પ્રેક્ટિસ કરવાની છે. 100 ટાઈમ્સ આપણે આની પ્રેક્ટિસ કરીશું. અને એને ઓપોઝિટ સાઈડ, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ, બંને બાજુથી પ્રેક્ટિસ કરીશું. સેકન્ડ પાર્ટ છે આ, એની પ્રેક્ટિસ કરીશું. આ પણ મલ્ટીપલ ટાઈમ્સ કરીશું, બંને બાજુથી પ્રેક્ટિસ કરીશું. નેક્સ્ટ પેટર્ન સી શેપમાં આવશે, આ રીતે. ઓપોઝિટ સાઈડ, સેકન્ડ પેટર્ન, ઓપોઝિટ સાઈડ, નેક્સ્ટ. હવે અહીં આપણે થોડો કર્વડ શેપ શીખીશું, આ રીતે. બાળકો, તમે જોઈ રહ્યા હશો કે અહીં મેં હાથનો સપોર્ટ લીધો નથી. હાથને આપણે થોડો ઊંચેથી રાખીને જ સતત પ્રેક્ટિસ કરીશું. તમે ઈચ્છો તો તમે આ આંગળીનો સપોર્ટ નીચે હલકો આપી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો, પણ હાથનો પૂરેપૂરો સપોર્ટ આપીને તમારે પ્રેક્ટિસ કરવાની નથી. હાથને ઊંચો રાખીને જ કરીશું. આને પણ ઉપરથી નીચે અને નીચેથી ઉપર બંને સાઈડથી પ્રેક્ટિસ કરીશું. ઓપોઝિટ ડાયરેક્શનમાં કરીશું. આ રીતે બંને સાઈડથી ઉપરથી નીચે, નીચેથી ઉપર, બે બાજુથી પ્રેક્ટિસ કરીશું. હવે નેક્સ્ટ આડી સાઈડથી આ રીતે કરીશું, ડાબેથી જમણે, જમણેથી ડાબે, ઓપોઝિટ ડાયરેક્શનમાં આપીશું. આને પણ બંને બાજુથી પ્રેક્ટિસ કરીશું. ફ્રેન્ડ્સ, તો આ બધા જે વળાંક મેં તમને શીખવાડ્યા છે એ દરેકનો ઉપયોગ આપણને ઘણી જગ્યાએ થવાનો છે. તમે પણ જાણો છો કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડ્રોઈંગ કરો છો એની અંદર વળાંકવાળો કે પછી સ્ટ્રેટ લાઇનનો કોઈ બી જગ્યાએ યુઝ થાય જ છે, આપણને વારંવાર થાય છે. તો માટે અહીંની આ દરેક પેટર્નનો ઉપયોગ આપણે મલ્ટીપલ ટાઈમ્સ કરીશું, જ્યારે ફ્રી થશું ત્યારે કરીશું. બીજી એક પેટર્ન છે ફ્રેન્ડ્સ, આ રીતે, એની પણ આપણે સતત આ રીતે ઘૂંટવાની પ્રેક્ટિસ કરીશું. અને જુઓ, મેં કહ્યું છે તે પ્રમાણે હું વારંવાર કહું છું, હાથને આપણે ઉપર રાખીશું, એનો હાથનો સપોર્ટ કે હાથને ઘસેડવાનો નથી. એને પણ ઓપોઝિટ ડિરેક્શનમાં આપીશું, આ રીતે. એઇટના શેપમાં એને પણ ઓપોઝિટ સાઈડમાં આપીશું. આ દરેક પ્રકારના વળાંક દ્વારા, ફોર એક્ઝામ્પલ, તમને હું એક આકાર બતાવું છું. જેમ કે મારે અહીં વાળ દોરવા છે કોઈ ફેસમાં, કોઈ ગર્લના ફેસમાં, તો અહીં આ જે પેટર્ન છે
તે યુઝ થશે. જોઈ શકો છો તમે. તો આ રીતે કોઈ પણ શેપ તમે કોઈ પણ આકાર દોરો, ડ્રોઈંગ દોરો, તો એની અંદર તમારે દરેક જગ્યાએ આ રીતે દરેક પેટર્નનો યુઝ થાય છે. તો બાળકો, એટલા માટે જ તમને ખાસ વિનંતી કરું છું કે આ દરેક પ્રકારના આકારોની સતત આપણે પ્રેક્ટિસ કરીશું. ફ્રેન્ડ્સ, એવી જ રીતે ઘણા બધા આકારો હોય છે કે ઘણા બધા ડ્રોઈંગ્સ છે જેની અંદર આપણે આડી લાઈન, ઊભી લાઈન, ત્રાસી લાઈન, એ દરેક વસ્તુની આપણે પ્રેક્ટિસ કરી છે. એ દરેકનો ઉપયોગ થશે જ, તે હું તમને હવે અહીં સમજાવીશ. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમે બહુ સારી રીતે સમજી શક્યા હશો આ ટોપિકને. તો હવે નેક્સ્ટ ફરી મળીશું નવા ટોપિક સાથે, અને ત્યાં સુધી તમે આ દરેક પ્રકારની પેટર્નનો સતત પ્રેક્ટિસ કરતા રહેજો. તો ચલો બાળકો, મળીએ નેક્સ્ટ. ત્યાં સુધી બાય.